फकरा नंबर चार पहला यूनिट धोरण सात नो भणी रह्या छे एंड अने व्हाट अ मिरेकल मिरेकल एटले चमत्कार अने केवो चमत्कार एंड व्हाट अ मिरेकल अने केवो चमत्कार द बाइक्स फ्रंट व्हील फ्रंट व्हील एटले આગળનું પૈડું રોઝ રાઈઝ નું ભૂતકાળ છે ઊંચું થયું ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે જમીન સાયકલ નું બાઇક એટલે અહીંયા સાયકલ સાયકલ નું આગળનું પૈડું જમીન ઉપરથી ઊંચું થયું ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ સાયકલ નું આગળનું પૈડું જમીન ઉપરથી ઊંચું થયું એન્ડ પછી ધેન ધ રિયર વન એટલે પાછળનું અને પછી પાછળનું પૈડું ઊંચું થયું ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ સાયકલનું આગળનું પૈડું જમીન ઉપરથી ઊંચું થયું એન્ડ ધેન ધ રિયર વન અને પછી પાછળનું પૈડું ઊંચું થયું ધ બાઇક વોઝ ફ્લાઇંગ ફ્લાઇંગ એટલે ઉડવું ના હવે સાયકલ ઉડતી હતી The bike was flying now, હવે સાયકલ ઉડતી હતી She pedal faster, faster એટલે ઝડપથી and the bicycle went up, જવું 3, 4, 5, 50 મીટર તેને ઝડપથી પેડલ માર્યા એટલે કે તેજસ્વીની She pedal faster, તેને ઝડપથી પેડલ માર્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઉપર જતી રહી She pedal faster and the bicycle went up 3, 4, 5, 50 મીટર તેને ઝડપથી પેડલ માર્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઉપર જતી રહી સી વોઝ થ્રિલ થ્રિલ એટલે આનંદિત થવું તે આનંદિત થઈ ગઈ સી વોઝ થ્રિલ તે આનંદિત થઈ ગઈ પહેલો પ્રશ્ન છે ફકરા ઉપરથી વિદ્યાર્થી મિત્રો વોટ વોઝ અ મિરેકલ ચમત્કાર શું હતો આપણે જોયું ચમત્કાર કે સાયકલ ઉડતી હતી ચમત્કાર હતો ફ્લાય આ બેઠો જવાબ નથી મળતો પણ આપણે લખીએ છીએ ફ્લાઈંગ બાઇસિકલ ઉડતી સાયકલ વોઝ અ મિરેકલ હાવ આઈ ડીડ ધ બાઇક ગો સાયકલ કેટલી ઊંચી ગઈ તો પેલા હાવ કાઢ નાખશું ડીડ કાઢ નાખશું કરતાથી શરૂ કરીએ ધ બાઇક ડીડ કાઢલે એટલે ગોનું ભૂતકાળ વેન કેટલી ઉપર ગઈ જો અહીંયા આપ્યું છે વેન્ટ અપ 3, 4, 5, 50 મીટર તો આપણે 3, 4, 5 નથી લખવાનું એટલે કેટલે ઉપર ગઈ તો 50 મીટર્સ વાય વોઝ તેજસ્વીની થ્રિલ તો વાય નીકળી જશે કરતાથી શરૂઆત કરીએ તેજસ્વીની ક્રિયાપદ આપેલું છે વોઝ તેજસ્વીની વોઝ થ્રિલ્ડ વાય નો જવાબ હંમેશા બીકોઝ થી આપવાનો હોય બીકોઝ શા માટે તેજસ્વી આનંદિત થઈ ગયો તો જો વાક્ય આપ્યું છે સાયકલ ઉડતી હતી એટલા માટે ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ આ ત્રણ પ્રશ્નો વિકલ્પો પેલો જોઈએ હાવ આઈ ડીડ ધ બાઇક ગો સાયકલ કેટલી ઉપર ગઈ તો આપણે જોયું તો 50 મીટર તો બી 50 મીટર્સ મિરેકલ ચમત્કાર જાદુ તો એનો સમાનાર્થી શબ્દ તો ઓપ્શન પ્રમાણે એ મેજિક વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એક્સાઇટેડ એક્સાઇટેડ એટલે આનંદિત થવું ઉત્તેજિત થવું તો એનો સમાનાર્થી શબ્દ આપણે ફકરામાં પાઠમાં ઘણી વખત આવી ગયો સી થ્રિલ આ વિદ્યાર્થી મિત્રો હતો ચોથો ફકરો પાંચમો ફકરો જોઈએ છીએ પાંચમો ફકરો જોઈએ નાવ સી વોઝ ફ્લાઇંગ ફ્લાઇંગ એટલે ઉડવું ઓવર ધ રિવર નદી હવે તે નદીની ઉપર ઉડતી હતી નાવ સી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર હવે તે નદીની ઉપર ઉડતી હતી સી લુક જોયું ડાઉન નીચે તેને નીચે જોયું સી લુક ડાઉન તેને નીચે જોયું ઓ અરે ઇઝ ધેટ અ કાઇટ એટલે પતંગ ઇન ધ રિવર શું નદીમાં પતંગ છે ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર શું નદીમાં પતંગ છે ઇટ વોઝ અ બોટ બોટ એટલે હોડી તે હોડી હતી અને ઉપરથી જોયું પતંગ લાગ્યું પણ એ હોડી હતી ઇટ વોઝ અ બોટ તે હોડી હતી સી ટર્ન એટલે ફેરવ્યું ધ હેન્ડલ ટોવર્ડ્સ એટલે તરફ ધ વિલેજ એટલે ગામ તેને સાયકલનું હેન્ડલ ગામ તરફ ફેરવ્યું સી ટર્ન ધ હેન્ડલ ટોવર્ડ્સ ધ વિલેજ તેને સાયકલનું હેન્ડલ ગામ તરફ ફેરવ્યું સી સો સો એટલે જોયું સીનું ભૂતકાળ હર સ્કૂલ તેને પોતાની સ્કૂલ જોઈ સી સો હર સ્કૂલ તેને પોતાની સ્કૂલ જોઈ ઓ નો અરે ના ઓ નો અરે ના દેર આર સો મેની ઘણા બધા લીવ્સ પાંદડા ઓફ ટ્રી વૃક્ષના ઓન ધ રૂફ રૂફ એટલે છાપરું અરે ના છાપરા ઉપર ઘણા બધા વૃક્ષના પાંદડા છે છાપરા ઉપર ઘણા બધા વૃક્ષના પાંદડા છે આઈ વિલ ક્લીન ક્લીન એટલે સાફ કરવું ધેમ ટુમોરો આવતીકાલે હું આવતીકાલે તેને સાફ કરીશ આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો આવતીકાલે તેને સાફ કરીશ સી થોટ થિંકનો ભૂતકાળ છે થોટ વિચાર્યું તેને વિચાર્યું સી થોટ એટલે કે તેને વિચાર્યું
આ ફકરા ઉપરથી આપણે પહેલો પ્રશ્ન જોઈએ છે. વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? તેજસ્વીને નદીમાં શું જોયું? તો એને પતંગ લાગ્યું, પણ ખરેખર એ બોટ હતી. તો પેલા વોટ નીકળી જશે, ડીડ નીકળી જશે. કરતાથી શરૂઆત કરીએ. તેજસ્વીની સીનું ભૂતકાળ શું જોયું? તો એને હોડીએ જોઈ. અ બોટ, પછી પ્રશ્નમાંથી જે બાકી જોઈ, ઇન ધ રિવર. બીજો, વોટ ડીડ તેજસ્વીની સી ઇન અર સ્કૂલ? તેજસ્વીને તેની સ્કૂલમાં શું જોયું? તો વોટ નીકળી જાય, ડીડ નીકળી જાય. પહેલેથી આપણે શરૂઆત કરીએ તો તેજસ્વીની કરતાથી તેજસ્વીની સીનું ભૂતકાળ શો અહીંયા આપેલું છે. જો એનું ભૂતકાળ શો લીવ્સ ઓફ ટ્રીઝ, વૃક્ષના પાંદડા જોયા હતા. લીવ્સ ઓફ ટ્રીઝ, પછી આપણે પ્રશ્નમાંથી ઇન હર સ્કૂલ. બીજો પ્રશ્ન હતો. ત્રીજા પ્રશ્ન માટે આપણે પેજ ફેરવીએ છીએ. ત્રીજો પ્રશ્ન આવો છે, વોટ ડીડ તેજસ્વીની ડિસાઇડ? તો વોટ નીકળી જશે, ડીડ નીકળી જશે. તો પહેલા કરતાથી શરૂઆત કરીએ. તેજસ્વીની ડિસાઇડ, ડિસાઇડની બધી ઘડી હવે પાછળ પેજ નથી ફેરવતા. એને સ્કૂલ સાફ કરવાનું વિચાર્યું, તો ક્લીન હર સ્કૂલ. પહેલું વિકલ્પમાં, વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? તેજસ્વીને નદીમાં શું જોયું? તો બી બોટ. હા, એને લાગ્યું પતંગ છે, પણ હોડી હતી એટલે બી બોટ. વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ વિલેજ? તેજસ્વીને ગામમાં શું જોયું? તો ગામમાં એને પોતાની સ્કૂલ જોઈ, એ સ્કૂલ. વેર વેર ધ લીવ્સ, પાંદડા ક્યાં હતા? તો પાંદડા એના સ્કૂલના છાપરા ઉપર હતા. તો રૂફ ઓફ હર સ્કૂલ. આ પાંચમો ફકરો હતો.